નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ધોરણ 7 અંગ્રેજી એમાં યુનિટ 1 ના ગ્રામર નો અભ્યાસ કરીશું. ચાલો તેમાં આપણે જોઈએ આર્ટિકલ નો જે ટોપિક છે, જોઈએ તો આર્ટિકલ છે એ એન અને ધ. ટોટલ 3 આર્ટિકલ છે, તેમાં એ અને એન છે એ ઇન્ડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે અને ધ ને ડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે. ઇન્ડેફિનેટ નો મતલબ થશે અનિશ્ચિત ઉપર અને ડેફિનેટ નો મતલબ થશે નિશ્ચિત. ચલો આપણે આપણે રીતે સમજવાની કોશિશ કરીએ કે એ એન અને નો ઉપયોગ ક્યારે કરવો. તો એ અને એન નો ઉપયોગ ક્યારે કરવો, જ્યારે ગુજરાતી ઉચ્ચારણ ધ્યાન રાખો. સૌથી પહેલો શું નિયમ છે આપણો, કે પહેલો જે નિયમ આપણો ગુજરાતી ઉચ્ચારણ ધ્યાન રાખો, એટલે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ મૂકો, બરાબર. બીજો નિયમ શું છે કે ગુજરાતી ઉચ્ચારણ દરમિયાન સ્વર આવે તો એન અને વ્યંજન આવે તો એ આર્ટિકલ. હવે સ્વર કયા છે, તો એ ઈ આઈ ઓ યુ. અને ગુજરાતીમાં જે સ્વર આવે કયા, તો અ આ ઈ જે બધા સ્વર છે તે. ચલો બહુવચન આવે ત્યારે એ કે એન આર્ટિકલ મૂકવો નહીં. એક્ઝામ્પલ તરીકે છે, ચલો ડોક્ટર માં અહીંયા શબ્દ જોઈ લો, ડી ડી છે વ્યંજન, એટલે અહીંયા શું આવશે, અ ડોક્ટર. પછી એક્સ, તો અહીંયા એ આવે, બરાબર. એના કારણે કયો આર્ટિકલ આવશે, એ. પછી આઈસ્ક્રીમ, તો અહીંયા આ શબ્દ આવ્યો, આ સ્વર છે ગુજરાતી સ્વર છે એટલે એ. પછી અમ્બ્રેલા, બરાબર, તો અહીંયા તો યુ છે વ્યંજન છે, તો તમે એ આર્ટિકલ મૂકશો, પણ ગુજરાતી ઉચ્ચારણ ધ્યાનમાં રાખવાનું, અમ્બ્રેલા અ શબ્દ છે એટલે આવશે એ. ઓરેન્જ, તો અહીંયા અ શબ્દ ઓ શબ્દ છે, ઓ શબ્દના કારણે એ. યુનિટ, ચલો અહીંયા તો યુ છે, યુ ના કારણે તમે એ એન આર્ટિકલ મૂકી દેશો, પરંતુ ગુજરાતી ઉચ્ચારણ જોવાનું, ય શબ્દ છે બરાબર, ય વ્યંજન છે એટલે આવશે એ. પછી ઓનેસ્ટ, બરાબર, સ્પેલિંગમાં એસ થી શરૂ થાય છે, તો તમે વ્યંજન માનશો એટલે વ્યંજન ના કારણે એ મૂકશો, પરંતુ ગુજરાતી ઉચ્ચારણમાં ઓનેસ્ટ બોલાય છે, અ છે એટલે આવશે એ એન. પછી એ રીતે ધ્યાન આપો, એસ ટી અ શબ્દ છે એટલે એ એન. યુનિયન, આમાં જો વ્યંજન છે એટલે શું આવશે, એ. ઓક્સેન, અહીંયા સ્વર છે એટલે શું આવશે, એ એન. વન ડે મેચ, બરાબર, તો અહીંયા ઓ છે પણ અહીંયા શું છે, વ, વન ડે મેચ એટલે આવશે એ. યુનિવર્સિટી, બરાબર, ય છે એટલે આવશે એ. અહીંયા તમે યુ સમજીને સ્વર સમજીને એ એન મૂકશો, પરંતુ ગુજરાતી ઉચ્ચારણ ધ્યાનમાં રાખો. હવે ધની વાત કરીએ, તો કોઈ પદાર્થ પ્રાણી કે વસ્તુને પહેલી વાર ઉલ્લેખ કરી ત્યારે એ એન આર્ટિકલ નો ઉપયોગ થાય, પરંતુ તેનો બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ નો ઉપયોગ કરવો. ધીસ ઇઝ અ બુક, ચાલો ચોપડીની વાત આપણે એકવાર કરી અને અ આર્ટિકલ મૂકી દીધો, પરંતુ આ ચોપડીની પાછી આપણે વાત કરીએ, ધ બુક ઇઝ યુ, ધ આર્ટિકલ આવશે એક વખત, બુકમાં અ આર્ટિકલ આવે એ જ વસ્તુનો બીજી વાર ઉલ્લેખ કરવો, બુક શબ્દનો ઉલ્લેખ બીજી વાર થયો છે એટલે શું આવશે, ધ. પ્રાણીઓ, પક્ષીઓ, ફળો, ફૂલો વગેરેના આખા વર્ગોની કે આખી જાતિનો નિર્દેશ કરે ત્યારે નામની આગળ ધ આર્ટિકલ આવશે. ચલો ધ પીકોક, એક પક્ષીનો વાક્ય જાતિની વાત થઈ, ચલો બરાબર. તમે કોઈ મોર, તો તમે એને સેપરેટ નામથી નામ બોલાવતા હો, કે મોરનું કોઈ નામ આપણે નથી બોલાવતા બેના કારણે, તો પીકોક છે. ચલો આખી મોરની જાતિની વાત થઈ ગઈ, મોર એટલે શું હશે, ધ આર્ટિકલ આવશે. મેંગો, તો મેંગોમાં પણ એ આર્ટિકલ આવશે. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ, ધ મેંગો ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ. ચલો બીજો જે નિયમ છે, જો કદાચ આમાં ધ્યાન આપજો, કદાચ આપણે એ રીતે વાત કરીએ, બરાબર, હું તમને સમજાવવા માંગુ, તો કદાચ હું મારું નામ લઈ લઉં તો મારા નામની આગળ આર્ટિકલ આવશે નહીં, પરંતુ માણસની આખી જાતિનું નામ આવે, કદાચ છોકરાઓની આખી જાતિનું નામ આવશે ત્યારે તો આર્ટિકલ આવશે. નદી, મહાસાગરો, અથાતો સમુદ્રી ખાડીઓ, ટાપુઓનો સમૂહ, પર્વતની હારમાળા, તેમજ નહેર સૂચવાતા નામની આગળ ધ આર્ટિકલ લાગ્યું છે. તો ગંગા, ગંગા નદી છે, નદીના નામની આગળ શું આવશે, ધ. ધ ગંગા ઇઝ અ હોલી રિવર, ગંગા પવિત્ર નદી છે. ધ ઇન્ડિયન ઓશન ઇઝ ટુ ધ સાઉથ ઓફ ઇન્ડિયા, જો ઇન્ડિયન ઓશન, હિંદ મહાસાગર, કે હિંદ મહાસાગર ભારતની દક્ષિણમાં આવેલો છે, તો એનું વાક્ય, તો અમે ઇન્ડિયન ઓશન, બરાબર, આ સમુદ્રની વાત કરી, સમુદ્ર વિશાળ છે, બરાબર, એના કારણે એમાં શું આવશે, ધ આર્ટિકલ આવશે. ધ હિમાલયસ પ્રિવેન્ટ કોલ્ડ વિન્ડ કમિંગ ફ્રોમ ધ નોર્થ, શું કહે છે કે હિમાલય છે, હિમાલય ઉત્તરમાંથી આવતી ઠંડી હવાઓને રોકે છે, તો અમે ધ
હિમાલય શબ્દ છે બરાબર પર્વતનું નામ આવે એના કારણે ઇન્ડિયા ગણ શું આવશે ધ નર્મદા કેનાલ વિલ ચેન્જ ધ લાઈફ ઓફ પીપલ ઇન સૌરાષ્ટ્ર શું કહે છે કે નર્મદા નહેરે સૌરાષ્ટ્રના લોકોનું જીવન બદલી નાખ્યું છે નર્મદા કેનાલ દે બરાબર નર્મદા ને તેની વાત કરી નહેરની વાત કરી તો એનું શું આવશે પછી બીજો નિયમ દુનિયાની કોઈ અજોડ એકમાત્ર પદાર્થ કે વસ્તુ દર્શાવવા માટે તેની આગળ ધ આર્ટિકલ વાપરે માની લો કે આપણી પૃથ્વી છે બરાબર તો દુનિયામાં એક જ છે બીજી કોઈ પૃથ્વી નથી સૂર્ય પણ એક જ છે ચાંદ પણ એક જ છે તો આવા બધા જે શબ્દ હોય એ નામની આગળ પણ આવશે ને ધ સ્કાય ધ અર્થ ધ સન ધ તાજમહેલ બરાબર બીજી કોઈ એક જ વસ્તુ છે તાજમહેલ છે દુનિયામાં એક જ છે એના જેવો બીજો કોઈ પણ અજોડ નમૂનો નથી બરાબર એટલે એના માટે શું આવશે તો આર્ટિકલ આવશે ધ સન રાઇઝ ઇન ધ ઇસ્ટ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે ધ રાજપૂત આર ફેમસ ફોર ધેર બ્રેવરી કે રાજપૂતો તેમની બહાદુરી માટે ફેમસ છે કે વખણાય છે ધ રાજપૂત બરાબર તો રાજપૂત છે બરાબર એ આખા સમુદાયનું નામ લઈ લીધું દુનિયામાં એમના જેવા બીજા કોઈ જ નથી એક પ્રકારની અજોડ વસ્તુ થઈ ગઈ એમની પણ પછી જો આમાં ધ્યાન આપો પવિત્ર ધર્મગ્રંથોના નામની આગળ ધ આર્ટિકલ ચલો ગીતા છે બરાબર ગીતા જે ધર્મગ્રંથ છે આપણો તો એ ધર્મગ્રંથ નામની આગળ પણ ધ આર્ટિકલ આવ્યો ધ ગીતા ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુસ કે હિન્દુઓની પવિત્ર બુક કે પવિત્ર ચોપડી ગીતા છે પછી જો વાલ્મીકિ રોટ ધ રામાયણ વાલ્મીકિ રામાયણ લખે ધ રામાયણ જો ધ્યાન આપો રામાયણ છે રામાયણ એક આપણો પવિત્ર ચોપડી છે બરાબર એક ચોપડી છે એક પવિત્ર કે પછી એટલા આપણા જે શું કહે હિન્દુઓને દર્શાવતી એક બુક થઈ તો જો ધ્યાન આપજો કે રામાયણ છે પવિત્ર ગ્રંથ કે એમ આપણે કહી શકીએ તો સમજો કે અહીંયા પાછળ એની મહાનતા દર્શાવવા માટે પાછળ એ આર્ટિકલ તો ના કહી શકાય કે એ પ્રત્યે લાગે છે જો આગળ લાગે તો પૂર્વ પાછળ લાગે તો પ્રત્યે પછી ક્રમિક સંખ્યાઓ દર્શાવતા શબ્દની આગળ ધ આર્ટિકલ વપરાય ચલો ક્રમિક સંખ્યા કઈ છે ધ ફર્સ્ટ ધ સેકન્ડ ધ લાસ્ટ બરાબર આ રીતની ક્રમિક સંખ્યાઓ પછી બીજો જો ધ્યાન આપજો લોકોને લોકોના ખાસ રોગોનો ઉલ્લેખ કરવા માટે ધ આર્ટિકલ નો ઉપયોગ થાય ચલો લોકોનો ખાસ વર્ગ કે કોઈ અમીર હોય કાં તો કોઈ ગરીબ હોય કાં તો કોઈ મધ્યમ કક્ષાનો હોય કોઈ લાલચુ હોય કોઈ એકદમ શું કહે કે જરૂરિયાતમંદ હોય તો એના બધા અલગ અલગ લોકોના વર્ગ થાય ધ પુઅર ધ રીચ ધ ગ્રીડી બરાબર અમીર ગરીબ ધ પુઅર એટલે ગરીબ ધ રીચ એટલે અમીર ધ ગ્રીડી એટલે લાલચુ તો આમાં ધ્યાન આપજો ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર વાક્ય શું કહે છે કે અમીરે ગરીબની મદદ કરવી જોઈએ વી શુડ હેલ્પ ધ નીડી કે આપણે જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ તો આમાં જો નીડી શબ્દની આગળ ધ રીચની આગળ ધ આર્ટિકલ પુઅરની આગળ ધ આર્ટિકલ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે જે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય ધ પર્સન વેટિંગ આઉટસાઇડ ઇન માય ફાધર ઇઝ માય ફાધર ચલો શું કહે છે કે મારા પિતા પાસે જે કોઈ વ્યક્તિ તમે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત કરો છો બરાબર કોઈ વ્યક્તિનું નામ તમને ખબર હોતી નથી પરંતુ તમે તમારા કોઈ ઈશારાથી કોઈ વસ્તુ દ્વારા તમે એમને સમજાવો છો તો તે રીતે પછી જો બીજું જો ઓપન ધ વિન્ડો કે બારી ખોલો બરાબર હવે ધ ઓપન ધ વિન્ડો કોઈ ઈશારાથી કે તમે કોઈ રીતે કીધું હશે તો એના માટે ઓપન ધ વિન્ડો આ શબ્દ છે બરાબર તો પછી ધ નોટબુક ઓન ધ ટેબલ ઇઝ માય કે ટેબલની ઉપર જે નોટબુક પડી છે તે માય છે કોઈ ચોક્કસ વસ્તુ દ્વારા તમે સમજાવ્યું ચલો સમાચાર પત્રો સામાયિકો જહાજ ટ્રેન દિશા મોટા ધોરીમાર્ગ ઐતિહાસિક તેમજ મોટી માર્ગોના નામની આગળ પણ ધ આર્ટિકલ આવશે ધ ટાઇટેનિક ધ રેડ ફોર્ટ લાલ કિલ્લો ધ કુતુબ મિનાર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ નોર્થ ધ સાઉથ ચલો દિશાના નામ થઈ ગયા ઐતિહાસિક ઇમારતોના નામ થઈ ગયા સમાચાર પત્રોના નામ થઈ ગયા તો આ બધાની આગળ પણ શું આવશે ધ આર્ટિકલ આવશે હવે એક બીજો વધારાનો ટોપિક છે સમજી લઈએ ઓર્ડિનલ નંબર અને કાર્ડિનલ નંબર તો પહેલા તો કાર્ડિનલ નંબર સમજે અંકવાચક સંખ્યાઓ કાર્ડિનલ એટલે શું થશે અંકવાચક સંખ્યાઓ 1 2 3 4 તમે ગણી શકો છો બરાબર એટલે કાર્ડિનલ નંબર અને તમે એ રીતે બોલો ફર્સ્ટ સેકન્ડ થર્ડ લાસ્ટ ફોર્થ આ રીતના બધા શબ્દ વાપરો એટલે શું કહેવામાં આવશે ઓર્ડિનલ નંબર એને કહેવામાં આવશે ક્રમવાચક તો ધ્યાન આપજો તમારું હોમવર્ક છે અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે માનું છું અને તમારું હોમવર્ક છે એક્ટિવિટી 1 2 3 4 5 6 7 8 11 એઠાડી તથા બોર્ડ પર નું લખો અને આગળનો જે લેક્ચર હતો આગળનો જે લેક્ચર નું પણ તમારે બોર્ડ પરથી લખવાનું રહેશે જે WH ક્વેશ્ચન વાળો જે ટોપિક હતો એ પણ તમારે લખવાનો રહેશે